હેલો દોસ્તો આજની ટેસ્ટ સ્પેશિયલ જીકેની છે આ ટેસ્ટથી તમને ખ્યાલ આવશે કે તમે તૈયારી કેવી કરો છો આ ટેસ્ટ વીસ પ્રશ્નોની હશે જો તમે આ વીસ પ્રશ્નોમાંથી પંદર પ્રશ્નોના જવાબ સાચા આપ્યા તો તમે સરકારી નોકરી મેળવવા સો ટકા હકદાર છો તો ચાલો શરૂ કરીએ આજની ટેસ્ટ અને હા દોસ્ત લાસ્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારે વીસમાંથી કેટલા સાચા પડ્યા એટલે કે વીસમાંથી કેટલા પ્રશ્ન સાચા પડ્યા અને હું તમને રિપ્લે જરૂર આપીશ તમારા કમેન્ટનો અને હા જો તમે આવા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કેમ કે આવી સ્પેશિયલ ટેસ્ટ અને મોસ્ટ એમપી પ્રશ્ન તમને સમયસર મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજની જીકેની ટેસ્ટ પ્રશ્ન એક પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી કોણ છે ઓપ્શન છે એ ગગન વિહારી મહેતા ઓપ્શન બી વી એલ મહેતા ઓપ્શન સી શ્રીમતી ભાગ મહેતા ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં દોસ્તો તમને આન્સર વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે જો તમાર સમય વધુ જોતો હોય તો વિડીયોને પોઝ કરીને તમે આન્સર વિચારી શકો છો અને આન્સર આવશે ઓપ્શન એ ગગન વિહારી મહેતા પ્રથમ પદ્મ વિભૂષણ મેળવનાર ગુજરાતી ગગન વિહારી મહેતા જ છે દોસ્તો પ્રથમ પદ્મભૂષણ મેળવનાર વીઆલ મહેતા છે અને પ્રથમ પદ્મશ્રી મેળવનાર શ્રીમતી ભાગ મહેતા છે પ્રશ્ન બે અઢારસો સત્તાવનના વિપ્લવમાં દિલ્હીથી કોણે આગેવાની લીધી હતી ઓપ્શન છે એ નાના સાહેબે ઓપ્શન બી કુંવરસિંહે ઓપ્શન સી બહાદુર શાહ જફરે ઓપ્શન ડી ગડબરદાસ મુખીએ દોસ્તો તમારે બધા જ પ્રશ્નોનો જવાબ કમેન્ટ નથી કરવાના લાસ્ટમાં તમારે ખાલી વીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા તે જ કમેન્ટ કરવાના છે આના આન્સર આવશે ઓપ્શન સી બહાદુર શાહ જફરે અઢારસો સત્તાવનના વિપ્લયમાં દિલ્હીથી બહાદુર શાહ જફરે આગેવાની લીધી હતી દોસ્તો કાનપુરથી નાના સાહેબે બિહારથી કુંવરસિંહે અને ખેડા જિલ્લામાંથી ગળબરદાસ મુખે આગેવાની લીધી હતી પ્રશ્ન ત્રણ પર્યાવરણનો અભ્યાસ કરતી શાખા નીચેનામાંથી કઈ છે ઓપ્શન સે એ આર્કિયોલોજી ઓપ્શન બી કોસ્મોલોજી ઓપ્શન સી ઇકોલોજી ઓપ્શન ડી એન્ટોલોજી આના આન્સર આવશે ઓપ્શન સી ઇકોલોજી પર્યાવરણનો અભ્યાસ કરતી શાખા ઇકોલોજી છે દોસ્તો પ્રાચીન વસ્તુનો અભ્યાસ કરતી શાખાને આર્કિયોલોજી કહેવાય છે બ્રહ્માંડનો અભ્યાસ કરતી શાખાને કોસ્મોલોજી કહેવાય છે અને જંતુઓનો અભ્યાસ કરતી શાખાને એન્ટોલોજી કહેવાય છે પ્રશ્ન ચાર અંબિકા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે ઓપ્શન સે એ ધજા બંધ ઓપ્શન બી મુક્તેશ્વર બંધ ઓપ્શન સી કાકરાપાર બંધ ઓપ્શન ડી મધર ઇન્ડિયા બંધ આના આન્સર ઓપ્શન ડી મધર ઇન્ડિયા બંધ અંબિકા નદી પર મધર ઇન્ડિયા બંધ બાંધવામાં આવ્યો છે દોસ્તો થોડી ધજા બંધ વઢવાણ ભોગાઉ નદી પર છે મુક્તેશ્વર બંધ સરસ્વતી નદી પર છે અને કાકરાપાર બંધ તાપી નદી પર છે પ્રશ્ન પાંચ દુનિયાનું વસ્ત્ર કયા શહેરનું ઉપનામ છે ઓપ્શન છે એ ખંભાતનું ઓપ્શન બી પાલનપુરનું ઓપ્શન સી મોઢેરાનું કપ્શન ડી ગાંધીનગરનું અને આન્સર આવશે ઓપ્શન એ ખંભાતનું દુનિયાનું વસ્ત્ર ખંભાત શહેરનું ઉપનામ છે દોસ્તો પાલનપુરનું અતન નગરી ઉપનામ છે મોઢેરાનું નૃત્ય નગરી ઉપનામ છે અને ગાંધીનગરનું ગ્લોબલ સિટી ઉપનામ છે દોસ્તો તમને આ ટેસ્ટ કેવી લાગે છે જરા કમેન્ટ કરીને જણાવજો અને દોસ્તો જો તમને આ ટેસ્ટ ગમતી હોય તો તમારા ચાર દોસ્તોમાં શેર જરૂર કરજો પ્રશ્ન છ ઇલોરાની ગુફાઓની સંખ્યા કેટલી છે ઓપ્શન સે એ ઓપ્શન બી બત્રીસ ઓપ્શન સી ચોત્રીસ ઓપ્શન અને આન્સર આવશે ઓપ્શન સી ચોત્રીસ ગુફાઓ ઇલોરાની ગુફાઓની સંખ્યા ચોત્રીસ છે પ્રશ્ન સાત દોઢસો વર્ષે કયો મહોત્સવ ઉજવાય છે

અને આન્સર આવશે ઓપ્શન બી સાર્થ શતાબ્દી મહોત્સવ દોઢસો વર્ષે સાર્થ શતાબ્દી મહોત્સવ ઉજવાય છે દોસ્તો નેવું વર્ષે મહોત્સવ સો વર્ષે શતાબ્દી મહોત્સવ અને સિત્તેર વર્ષે પ્લેટિનિયમ મહોત્સવ ઉજવાય છે પ્રશ્ન આઠ કુંભમેળાનું ખાલી જગ્યા સ્થળ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે એ પ્રયાગ ઓપ્શન બી ઉજ્જૈન ઓપ્શન સી નાસિક ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં આના આન્સર આવશે ઓપ્શન સી નાસિક કુંભમેળાનું નાસિક સ્થળ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે દોસ્તો પ્રયાગ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને ઉજ્જૈન મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નવ રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં થઈ ઓપ્શન છે એ અઢારસો બાણુંમાં ઓપ્શન બી ઓગણીસો પાંત્રીસમાં ઓપ્શન સી ઓગણીસો એકતાલીસમાં ઓપ્શન ડી ઓગણીસો ઓગણપચાસમાં આના આવશે ઓપ્શન બી ઓગણીસો પાંત્રીસમાં રિઝર્વ બેંકની સ્થાપના ઓગણીસો પાંત્રીસમાં થઈ હતી પ્રશ્ન દસ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન કયા સ્થળે આવેલું છે ઓપ્શન એ ગુજરાતમાં ઓપ્શન બી ઓડિશામાં ઓપ્શન સી આસામમાં ઓપ્શન ડી અંદમાન નિકોબારમાં આના આન્સર આવશે ઓપ્શન ડી અંદમાન નિકોબારમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અંદમાન નિકોબારમાં આવેલું છે પ્રશ્ન અગિયાર ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન છે એ ભાદર નદી ઓપ્શન બી બનાસ નદી ઓપ્શન સી સરસ્વતી નદી કપ્શન ડી સાબરમતી નદી આના આન્સર આવશે ઓપ્શન બી બનાસ નદી ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ નદી છે પ્રશ્ન બાર તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં ક્રમ કેટલામો છે ઓપ્શન છે એ પ્રથમ ઓપ્શન બી બીજો ઓપ્શન સી ચોથો ઓપ્શન ડી પાંચમો અને આન્સર આવશે ઓપ્શન બી બીજો તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં ક્રમ બીજો છે દોસ્તો પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ રાજ્ય છે પ્રશ્ન તેર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કયા સ્થળે આવેલી છે ઓપ્શન એ અમદાવાદમાં ઓપ્શન બી ગાંધીનગરમાં ઓપ્શન સી ભાવનગરમાં ઓપ્શન ડી જામનગરમાં આનાન્સર આવશે ઓપ્શન એ અમદાવાદમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે પ્રશ્ન ચૌદ એક ફૂટ બરાબર કેટલા ઇંચ થાય છે ઓપ્શન છે એ ત્રણ ઇંચ ઓપ્શન બી સાત ઇંચ ઓપ્શન સી દસ ઇંચ ઓપ્શન ડી બાર ઇંચ અને આન્સર આવશે ઓપ્શન ડી બાર ઇંચ એક ફૂટ બરાબર બાર ઇંચ થાય છે પ્રશ્ન પંદર મધ્ય ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવે છે ઓપ્શન સે એ છ જિલ્લાઓ ઓપ્શન બી સાત જિલ્લાઓ ઓપ્શન સી આઠ જિલ્લાઓ ઓપ્શન ડી અગિયાર જિલ્લાઓ આના આન્સર ઓપ્શન સી આઠ જિલ્લાઓ મધ્ય ગુજરાતમાં આઠ જિલ્લાઓ આવે છે દોસ્તો ઉત્તર ગુજરાતમાં છ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતમાં સાત જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં અગિયાર જિલ્લાઓનો સમાવેશ થાય છે પ્રશ્ન સોળ રુસ્તમે હિંદનું બિરુદ કોને મળ્યું હતું ઓપ્શન એ અભિનવ બિન્દ્રાને ઓપ્શન બી સુશીલકુમારને ઓપ્શન સી દારાસિંહને ઓપ્શન યોગેશ્વર દત્તને અને આન્સર આવશે ઓપ્શન સી દારાસિંહને રુસ્તમે હિન્દનું બિરુદ દારાસિંહને મળ્યું હતું પ્રશ્ન સત્તર પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ઓપ્શન્સ એ જ્વાળામુખી ઓપ્શન બી બરફ ઓપ્શન સી વરસાદ ઓપ્શન ડી ભૂકંપ અને આન્સર આવશે ઓપ્શન એ જ્વાળામુખી પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ જ્વાળામુખી છે પ્રશ્ન અઢાર શતરંજના એટલે કે શતરંજ રમતના જન્મદાતા દેશ કયો છે ઓપ્શન એ ચીન દેશ ઓપ્શન બી રશિયા દેશ ઓપ્શન સી ભારત દેશ ઓપ્શન ડી ઈંગ્લેન્ડ દેશ અને આન્સર આવશે ઓપ્શન સી ભારત દેશ શતરંજના જન્મદાતા દેશ તરીકે ભારત દેશ છે પ્રશ્ન ઓગણીસ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું ગણાય છે ઓપ્શન એ અખંડાનંદ ઓપ્શન બી નવચેતન ઓપ્શન સી સંસ્કૃતિ કપસંડી દાડીઓ અને આન્સર આવશે ઓપ્શન ડી દાળિયો ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક દાળીઓ ગણાય છે પ્રશ્ન વીસ પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ કોણ નક્કી કરે છે ઓપ્શન છે એ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓપ્શન બી જિલ્લાના કલેક્ટર ઓપ્શન સી હાઈકોર્ટના રજિસ્ટ્રાર ઓપ્શન ડી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને આન્સર આવશે ઓપ્શન ડી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પબ્લિક પ્રોસિક્યુટર માટેના નામોની પેનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નક્કી કરે છે દોસ્તો આપણે અહીંયા વીસ પ્રશ્નોની ટેસ્ટ પૂરી કરીએ છીએ હું આશા રાખું છું કે તમારે આ વીસ પ્રશ્નોમાંથી પંદર પ્લસ પ્રશ્નો સાચા પડ્યા હશે અને દોસ્તો હવે તમે કમેન્ટ કરીને પણ જણાવજો કે તમારા વીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા અને દોસ્તો આવી જ રોજ ટેસ્ટ મેળવવા માટે અને મોસ્ટ ટાઈમ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દોસ્તોમાં પણ શેર કરજો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત